જામનગરમાં શિયાળામાં કકડતી ઠંડીમાં પણ રસ્તા પર વસવાટ કરતા નિરાધાર લોકો માટે તંત્રએ શેલ્ટર હોમની વ્યવસ્થા કરી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી કુલ 23 વ્યક્તિને શેલ્ટર હોમ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગરમાં બેકરીના વેપારી મનુભાઈ ખેતવાણીએ રઘુવંશી સમાજ વિશે કરેલા અભદ્ર ભાષા પ્રયોગના પ્રકરણમાં પોરબંદર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી જામીન પર મુક્ત થયા હતા. દરમિયાન આરોપીઓએ પોરબંદર લોહાણા સમાજની માફી માંગી હોવાની તથા સમાધાન થયું હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી, જે પછી પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે પોરબંદર લોહાણા સમાજ દ્વારા બેકરીના વેપારી સાથે કોઈ સમાધાન થયું નથી. લોહાણા મહાપરિષદના નેજા હેઠળ ગામે ગામ લડત ચાલુ છે. થોડા દિવસ પહેલા પોરબંદરમાં જે વેપારીને ગાળો દેવાની અને લોહાણા સમાજને ગાળો દેવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાબતે ગઈકાલે સોશિયલ મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે એ લોકોએ સમાધાન કર્યું છે સમાજ દ્વારા. તો ખરેખર પોરબંદર લોહાણા મહાજન દ્વારા કે લોહાણા સમાજ દ્વારા આવું કોઈ સમાધાન થયું નથી. અમારી લડત છે એ અમારી માતૃ સંસ્થા એટલે કે લોહાણા મહાપરિષદ થ્રુ છે અને બધા ગામથી એની ઉપર ફરિયાદ દાખલ થાય છે. બધી જગ્યાએ લોહાણા સમાજને ગાળો આપી છે, લોહાણા સમાજ એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવે છે. તો અહીંયા જે કંઈ થયું છે એમાં લોહાણા સમાજને કે આ ફરિયાદ બાબતે કે સમાધાન બાબતે લોહાણા સમાજને કંઈ લેવા દેવા નથી. અમારી લડત ચાલુ જ છે. અને વાત એવી છે કે લોહાણા સમાજ પાસે આવ્યા હતા અને લોહાણા સમાજે જવાબ ના આપ્યો, તો ખરેખર અમારી પાસે ક્યારેય ફરિયાદી આવ્યા જ નથી અને અમે સામેથી એનો કોન્ટેક્ટ કર્યો હતો અને એ પછી જ આ ગુનો દાખલ થયો છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાઓ ન ભરનાર આસામીઓ વિરુદ્ધ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત કુલ 8 મિલકત જપ્ત કરવામાં આવી છે. જામનગરમાં હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો ધરાવતી હતી, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટર એસ્ટ્રીફાઈડ વેજ ફેટના જથ્થાનું પણ ઉત્પાદન કરવામાં આવતું હતું. ઘીમાં ભેળસેળ કરવા માટેના વનસ્પતિ ઘી તથા પામોલિન તેલ પણ મળી આવ્યા હતા. તંત્રએ કુલ 6 નમૂના લઈ ₹2.5 લાખની કિંમતના આશરે 600 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.